હેલો મિત્રો તો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ ભાગ ત્રણ બરાબર તો ગુજરાતી વ્યાકરણના નોટ્સ મેં બનાવેલા છે ઇમ્પોર્ટેડ એ આપણે જોઈ લઈએ તમારે એક્ઝામની અંદર ઉપયોગી થશે બરાબર તો શરૂ કરીએ વિશેષણ નામના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષણ બરાબર નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય ઉદાહરણ તરીકે દયાળુ રાજા રાજા ખરો પણ કેવો દયાળુ તો નામના અર્થમાં વધારો કર્યો રાજાના નામની અંદર વધારો કર્યો શું શેનાથી દયાળુથી તો દયાળુ શું થયું વિશેષણ અને રાજા વિશેષ્ય બરાબર નેક્સ્ટ છે ગુણવાચક વિશેષણ ગુણ વાચક વિશેષણ ગુણ દર્શાવતા હોય રાજા કેવો છે તો કે દયાળુ તો દયાળું શું થયું ગુણ તો ગુણવાચક વિશેષણ દર્શાવતું ગુણવાચક વિશેષણ એટલે સ્વાદ આકાર રંગ એને ગુણવાચક વિશેષણ કહેવાય બરાબર સ્વાદ આકાર અને રંગ દર્શાવતા હોય એને કહેવાય ગુણવાચક વિશેષણ તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જાડો માણસ દોડી ના શકે તો કેવો માણસ દોડી ન શકે જાડો તો જાડો છે આવે આકાર બરાબર આકાર કહેવાય જાડો પાતળો તો આ કેવું કહેવાય ગુણવાચક વિશેષણ નેક્સ્ટ છે સૂર્યનો તડ પીળો તડકો લાગે છે પીળો કલર આવ્યું રંગ કેવો તડકો પીળો પીળો એટલે રંગ તો આ કયું થયું ગુણવાચક બરાબર મોળી ચા પીવી ફાયદાકારક મોળી ચા મોળી મોળી એટલે સ્વાદ આવ્યું સ્વાદ દર્શાવે ને તો કયું છું ગુણવાચક બરાબર નેક્સ્ટ છે સંખ્યા વાચક વિશેષણ સંખ્યાવાચક એટલે સંખ્યા દર્શાવતા હોય ડઝન રૂપિયા કેટલાક પછી ઘણી ઘણા પુષ્કળ બધા ઓછા આ સંખ્યા દર્શાવે એને કહેવાય સંખ્યાવાચક વિશેષણ તો એક્ઝામ્પલ જોઈએ મેળામાં પુષ્કળ લોકો હતા પુષ્કળ એટલે ઘણા બધા ઘણા બધા એટલે સંખ્યા દર્શાવે છે ને એક એને કહેવાય સંખ્યાવાચક વિશેષણ બરાબર નેક્સ્ટ ઉદાહરણ છે ઘણા લોકો પ્રવાસમાં જોડાયા ઘણા એટલે ઘણા બધા લોકો એટલે એક સંખ્યા દર્શાવે છે એક સમૂહ દર્શાવે છે એને કહેવાય સંખ્યાવાચક વિશેષણ નેક્સ્ટ છે ક્રમવાચક વિશેષણ ક્રમ દર્શાવતા હોય પ્રથમ દ્વિતીય તૃતીય બરાબર ક્રમવાચક હોય ક્રમ હોય તો એને કહેવાય ક્રમવાચક બરાબર નેક્સ્ટ છે પરિણામ માપ પ્રમાણ પ્રમાણવાચક વિશેષણ એટલે કે પરિણામ દર્શાવતું હોય માપ દર્શાવતું હોય પ્રમાણ દર્શાવતું હોય તો એને કહેવાય પ્રમાણવાચક અથવા તો માપ વાચક અથવા પરિણામ વાચક ખૂબ ઘણું અઢળક ભરપૂર વિપુલ અપાર બહુ થોડા અતિશય તો આ કેવું દેખાય પ્રમાણ દર્શાવે કે આમાં અતિશય ઘણા થોડા ખૂબ ઘણું અચળક અઢળક ભરપૂર બરાબર તો એક્ઝામ્પલ જોઈએ તપેલીમાં ઘણું દૂધ છે ઘણું એટલે પ્રમાણ દર્શાવે છે ઘણું બધું દૂધ છે એમ બરાબર માપ દર્શાવે છે તો એને કહેવાય માપ વાચક હતા અથવા તો પ્રમાણ વાચક કેટલું ભરેલું છે તપેલું તેવું દર્શાવે તો એને કહેવાય માપ વાચક બરાબર નેક્સ્ટ છે મારા કારણે ઓછો વરસાદ થયો ઓછો એટલે આ એક માપ દર્શાવે છે બરાબર મને થોડા ફૂલ આપો થોડા ફૂલ આપો એક માપ દર્શાવે છે થોડુંક આપો મને એવું બરાબર નેક્સ્ટ છે સર્વનામિક વિશેષણ સર્વનામિક વિશેષણ એટલે અમારી આપણી તેમની પારકું તેઓની એવા શબ્દ જોડાયેલા હોય એને કહેવાય સર્વનામિક વિશેષણ એક્ઝામ્પલ જોઈએ અમારી બસ આગળ થઈ અને કેવું કહેવાય સર્વનામિક અમારી બસ એમ બરાબર પારકું અન પચે નહીં પારકું અમારી આપણી તેમની તેઓની તો આવા શબ્દ જોડાયેલા હોય તો એને કહેવાય સર્વનામ વિશેષણ બરાબર આપણી શાળા રોડ પર છે તો શું એવું આપણી એટલે સર્વનામ વિશેષણ સર્વનામિક વિશેષણ નેક્સ્ટ સાપેક્ષ વિશેષણ સાપેક્ષ વિશેષણમાં શું હોય જે તે જેણે તેણે સાપેક્ષતા દર્શાવી હોય પહેલાંની પહેલાં વાક્યની અંદર પહેલાં વાક્યની સાથે બીજું વાક્ય સાપેક્ષ દર્શાવતું હોય સાપેક્ષતા દર્શાવતા હોય જે તે જેને તેને જેવા તેવા જેવું તેવું આવા શબ્દથી જોઈન્ટ થયેલા હોય વાક્ય બરાબર તો એને કહેવાય સાપેક્ષ વિશેષણ એમાં એક્ઝામ્પલ જોઈએ જેવો જમાનો તેવો વ્યવહાર બરાબર જેવો જમાનો તેવો વ્યવહાર એટલે જેવો તેવો એવું એવું તો એને કહેવાય સાપેક્ષ વિશેષણ જેવું સ્થળ તેવું કાર્ય જેવું કરો તેવું પામો તો આ બધું સાપેક્ષ વિશેષણની અંદર આવે નેક્સ્ટ છે દર્શક વિશેષણ દર્શકોની અંદર પહેલી પહેલો તે એ આ એટલે કે પહેલું છે એ ભાઈ છે પહેલાં ભાઈ છે બરાબર પહેલાં બેન એવી રીતનું દર્શાવવાનું હોય તો એને કહેવાય દર્શક વિશેષણ કંઈક દર્શાવે છે એમ બરાબર તો એની અંદર એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે આ ચિત્ર મેં બનાવ્યું આ ચિત્ર એમ દર્શાવે છે ને કે આ ચિત્ર મેં બનાવ્યું એટલે દર્શક વિશેષણ પહેલાં બેન મારા મમ્મી છે પહેલાં બેન પહેલાં એટલે એક ચિહ્ન બતાવ્યું ને કે પહેલાં બેન જ મારા મમ્મી છે એમ એટલે એ થયું દર્શક વિશેષણ જનક આ દિશામાં ગયો નેક્સ્ટ છે વિશેષણનું વિશેષણ એમ વિશેષણનું વિશેષણ એટલે તે ઘણો પરોપકારી માણસ છે માણસ પાછો પરોપકારી છે અને ઘણો છે એટલે વિશેષણનું વિશેષણ એમ વિશેષણ કયું છે પહેલો વિશેષણ કે પહેલો માણસ પરોપકારી માણસ છે ખાલી અમી તમે લખી કોને પરોપકારી માણસ બરાબર તો એક જ વિશેષણ એવું પરોપકારી પણ એને પાછું વિશેષણ આપવું હોય આપણે તો શું લગાડી આગળ ગમે તે એક શબ્દ લગાડીએ તો તે ઘણો પરોપકારી છે અથવા તો ઓછો પરોપકારી છે એવું કહી શકે ને તો વિશેષણનું વિશેષણ આવી રીતે લાગેલું હોય બીજું વાક્ય જોઈએ તો તે થોડો લોભી માણસ છે લોભી ખાલી લોભી માણસ છે એમ લખ્યું હોય તો એક જ વિશેષણ આવે માણસ પણ કેવો લોભી પછી ઘણો લોભી છે અથવા તો થોડો લોભી છે એવું કહીએ એટલે વિશેષણનું વિશેષણ લાગેલું છે એવું કહી શકાય નેક્સ્ટ છે અનુવાદ્ય વિશેષણ અનુવાદ્ય એટલે નામની પહેલાં આવે બરાબર એને કહેવાય અનુવાદ્ય વિશેષણ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એ દળદાર પુસ્તક હું વાંચતો ગયો નામ કયું છે પુસ્તક પણ કેવું દળદાર એટલે આ નામની પહેલાં એવું વિશેષણ તો એને કહેવાય અનુવાદ્ય વિશેષણ નામની પહેલાં વિશેષણ લાગે એને કહેવાય અનુવાદ્ય અને નામને પછી લાગેલું હોય વિશેષણ તો એને કહેવાય વિધેય વિશેષણ કેવું વિધેય વિશેષણ વિધેય વિશેષણ નામની પછી વિશેષણ લાગેલું હોય તો એને કહેવાય વિધેય વિશેષણ નામની પહેલાં લાગ્યું હોય તો એને કહેવાય અનુવાદ્ય વિશેષણ બરાબર તો આનું એક્ઝામ્પલ જોઈએ વિધેય વિશેષણનું તો આ પુસ્તક દળદાર છે એટલે પુસ્તક નામ છે એની પાછળ લાગ્યું વિશેષણ તો એને કહેવાય વિધેય વિશેષણ કેવું વિધેય વિશેષણ બરાબર તો આ ખાસ જોઈ લેજો નેક્સ્ટ વિકારી વિશેષણ વિકારી એટલે નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય એને વિકારી વિશેષણ કહેવાય નામની અંદર લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય એક્ઝામ્પલ જોઈએ તો તે મોટો ડુંગર છે બરાબર ડુંગર છે નાનો મોટો દર્શાવવો હોય તો નામની સાથે વિશેષણની અંદર ફેરફાર થાય ને તો એને કહેવાય વિકારી વિશેષણ કહેવાય વિકારી ડુંગર નાનો છે અથવા ડુંગર મોટો છે અથવા ડુંગર જાડો છે ડુંગર પાતળો છે એવું કઈ શકાય તો એ બધું આવે વિકારી વિશેષણ નામની નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય બરાબર એક છે તે મોટું વૃક્ષ છે બરાબર તો વૃક્ષ નામ છે મોટું છે એ વિશેષણ છે તે મોટી છોકરી છે નાની છોકરી છે એવું તમારે દર્શાવવું હોય લિંગ સાથે એમ કે નાની છોકરી મોટી છોકરી લિંગ સાથે નામમાં વિશે નામ સાથે વિશેષણની અંદર ફેરફાર થતું હોય તો વિકારી વિશેષણ કહેવાય એને અવિકારી વિશેષણ એટલે કે નામની અંદર લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થતો હોય મીન્સ કે તે દયાળુ છોકરો છે એવી જ રીતે પાછું છોકરી માટે તે દયાળુ જ વપરાય દયાળુ છોકરી છે દિયાળુ દાદા છે દયાળુ માણસ છે દયાળુ કાકા છે દયાળુ કાકી છે બરાબર સેમ વસ્તુ બધા માટે નામ સાથે વિશેષણની અંદર ફેરફાર ન થાય એવા વિશેષણનો યુઝ કરાયો હોય તો એ કેવી કહેવાય અવિકારી વિશેષણ કેવું અવિકારી વિશેષણ બરાબર તે દયાળુ છોકરી છે છોકરા માટે દયાળુ જ વપરાય ને છોકરી માટે દયાળુ જ વપરાય સેમ વપરાય બરાબર તો એવા વિશેષણને કેવો કહેવાય અવિકારી વિશેષણ બીયાળું બરાબર તો આ તો ભાગ ત્રણ જે લોકો નવા છે એમને ખાસ રિક્વેસ્ટ લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો શેર કરજો ખાસ તમારા મિત્રોને